ચાલો મિત્રો, તો આજે આપણે જોઈશું ભાગાકાર કરવા માટેના નિયમો. મિત્રો, ખાસ કરીને આ વિડીયો પૂરેપૂરો જોજો. આજથી બધું હકીકતમાં જે ભણવાનું છે એ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી તો આપણે શોર્ટકટ જોઈ હતી. આ શોર્ટકટ તો છે જ, પણ આ સિમ્પ્લિફિકેશનના દાખલા, જે મેથ્સનું પહેલું ચેપ્ટર છે, નંબર્સ એન્ડ સિમ્પ્લિફિકેશનના દાખલા જે આવે છે, એમાં આ ભાગાકાર કરવા માટેના નિયમો છે એ બહુ એટલે બહુ જ ઉપયોગી છે. આવા આ 13 નિયમો છે એ જો તમે એક વખત જોઈ લેશો તો 100 એ 100% સિમ્પ્લિફિકેશનના જે દાખલા આવે છે એમાં 2 થી 3 દાખલા તો આ નિયમોમાંથી જ એકાદો હશે. ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. આમાંથી બેઠે બેઠા પણ સવાલ ઘણી વખત આવી ગયેલા છે જૂની એક્ઝામમાં, તો તમે નિયમો ખાસ જોઈ લેજો. એક વખત વિડીયો ન સમજાય તો ફરી વખત જોજો. ચાલો શરૂ કરીએ. તો કે બધી જ સંખ્યાને એક વડે નિશેષ ભાંગી શકાય છે, બરાબર છે? કદાચ એમસીક્યુમાં આવો ક્વેશ્ચન હોય તો ખાસ ધ્યાન રાખજો. જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય તેને બે વડે નિશેષ ભાંગી શકાય. ઉદાહરણ તરીકે જોઈએ 26, તો 26માં જે એકમનો અંક છે એ છે 6. જો 6ને બે વડે ભાંગી શકાતા હોય, બેકી સંખ્યા હોય, 6 છે એ બેકી સંખ્યા છે, તો એ સંખ્યાને હંમેશા બે વડે ભાંગી શકાય, બરોબર છે? 26, 288, 388, 400 આ બધી જ સંખ્યાઓને આપણે નિશેષ બે વડે ભાંગી શકીએ, કેમ કે બધી જ સંખ્યાઓ બેકી સંખ્યા છે. એટલે જે સંખ્યાના અંકોનો સરવાળો 3ના ગુણાંકમાં હોય તેને 3 વડે નિશેષ ભાંગી શકાય. અંકોનો સરવાળો એટલે શું? એકમનો અંક અને દશકનો અંક, અથવા તો જેટલા પણ અંક હોય, સંખ્યાની અંદર જેટલા અંક હોય તેનો સરવાળો કરવાનો. જે સરવાળાને 3 વડે ભાંગી શકાતો હોય, તો મોટી ગમે એવી તે સંખ્યા હોય એને 3 વડે આપણે ભાંગી જ શકીએ. ચાલો જોઈએ કઈ રીતના. તો કે 27, તો 27ના અંકોનો સરવાળો કેટલો થાય? 7 ને 2, 9. જો 9ને 3 વડે ભાંગી શકાય, અથવા તો 9 છે એ 3ના ગુણાંકમાં છે, તો કે હા, તો 27ને 3 વડે ભાંગી જ શકાય. પછી અહીંયા 882, તો કે 8 2 16, 17 ને 18. જો 18ને 3 વડે નિશેષ ભાંગી શકાતા હોય, તો 882ને પણ 3 વડે નિશેષ ભાંગી શકાય. અથવા તો આપણે જોઈએ 8 2 16 ને 17 ને 18, તો 18 છે એ 3ના ગુણાંકમાં છે, તો કે હા, તો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી જ શકાય. આ બધા કેમ ક્યાં લાગશે? તો કે એવા ક્વેશ્ચન પૂછેલો હોય કે નીચેલી આપેલી સંખ્યામાંથી કોને 3 વડે નિશેષ ભાંગી શકાય, અને એમાં એક સંખ્યા આવી આપી હોય 15 16 17 18, તો આપણે શું કરશું? આવી જે સંખ્યાઓ હોય એનો ફક્ત સરવાળો કરશું. જો એ સરવાળાને 3 વડે ભાંગી શકાતો હશે, તો એ સંખ્યાને 3 વડે ભાંગી જ શકાતી હોય. આની માટે આવી મોટી મોટી જો સંખ્યા આપેલી હોય, તો એ બધી સંખ્યાઓની સાથે આપણે 3ને ભાંગવા નહીં જઈએ, 3 વડે ભાંગવા નહીં જઈએ, આપણે એનો સરવાળો કરીને જોઈ લઈશું, બરોબર છે મિત્રો? આવા દાખલા હોય છે, ખાસ કરીને ધ્યાન રાખજો. અને મોટી મોટી સંખ્યા આપેલી હોય, 15 16 17 18 એવી સંખ્યા આપેલી હોય, નીચે બીજી 2 3 સંખ્યા આપેલી હોય, તો આવી એક સંખ્યા હોય જેને 3 વડે નિશેષ ભાંગી શકાતું હોય, તો 3 વડે નિશેષ ભાંગી શકવાનો નિયમ શું છે? તો કે અંકોનો સરવાળો 3ના ગુણાંકમાં હોય તો તેને 3 વડે નિશેષ ભાંગી શકાય. એનો સરવાળો જો 15 16 17 18, એનો સરવાળો થશે 30. એમ આ બધાનો જ સરવાળો જે કરશો એ 3ના ગુણાંકમાં હશે, એટલે એને 3 વડે નિશેષ ભાંગી શકાય. 6 2 12 13 14 ને 15, તો 15ને 3 વડે ભાંગી શકાય છે, એટલે આખી સંખ્યાને 3 વડે ભાંગી શકાશે, બરોબર છે મિત્રો? ચાલો જોઈએ નિયમ ચોથો. 4 નંબરનો નિયમ, જે સંખ્યાના છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય, તો એવી આખી જ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય. જો તો આ નિયમમાં આપણે શું કરશું? છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા, એટલે છેલ્લા 2 અંક આ પહેલામાં શું છે? તો કે 88. આપણે આખી સંખ્યામાંથી ખાલી 88ને ધ્યાનમાં રાખશું. જો 88ને 4 વડે ભાંગી શકાય, ઓકે, હા, તો પછી આ આખી જ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી જ શકાય, બરોબર છે મિત્રો? આ નિયમ છે, યાદ રાખી લેજો. આવી મોટી મોટી સંખ્યાઓ આપેલી હશે અને કીધું હશે કે નીચેનામાંથી કઈ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય, તો આપણે એવી જ સંખ્યા ગોતવાની કે જેના છેલ્લા 2 અંકોને 4 વડે ભાંગી શકાતા હોય, બરોબર મિત્રો? જો અહીંયા છે
56, જો 56 ને 4 વડે નિશેષ ભાંગી શકાય તો કે હા, તો આને પણ 4 વડે ભાંગી જ શકાય. આખી સંખ્યાને 4 વડે ભાંગશો એટલે શેષ શૂન્ય વધશે, એટલે કે નિશેષ ભાંગી શકાશે. જે સંખ્યાનો છેલ્લો અંક 5 અથવા તો 0 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. મિત્રો, આ નિયમની તો તમને ખબર જ હશે, છતાં પણ આપણે લખી નાખેલો છે નિયમ નંબર 5 કે જે સંખ્યાનો છેલ્લો અંક 5 હોય અથવા તો 0 હોય તેને 5 વડે નિશેષ ભાંગી શકાય. ઉદાહરણ તરીકે જોઈએ 50, 55, 95, 1000, 55, 55, 91, 92, 93, 94, 95. આ બધી જ સંખ્યાઓ એવી છે જેને 5 વડે નિશેષ ભાંગી શકાશે. ચાલો જોઈએ નિયમ નંબર 6. 6 નંબરનો નિયમ શું કહે છે? જે સંખ્યાના અંકોનો સરવાળો 3ના ગુણાંકમાં હોય અને સંખ્યાનો છેલ્લો અંક બેકી સંખ્યા હોય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય. તો શું કરવાનું છે? અંકોનો સરવાળો 3ના ગુણાંકમાં હોય, સરવાળો જો પહેલી સંખ્યા છે 27, તો 7 ને 2 9, 9 ને 3 વડે ભાંગી શકાય છે. તો કે ઓકે, હા. અને આ સંખ્યા શું છે? છેલ્લો અંક બેકી સંખ્યા હોય તો આ 27 છે એ બેકી સંખ્યા છે? તો કે નથી. તો આ 27 ને આપણે ભાંગી શકશું નહીં 6 વડે. બરોબર છે મિત્રો? સમજાણું કે ન સમજાણું? સરવાળો 3ના ગુણાંકમાં હોવો જોઈએ અને બેકી સંખ્યા પણ હોવી જોઈએ, પણ 27 છે એ બેકી સંખ્યા નથી, એટલે એને આપણે ભાંગી શકશું 6 વડે નહીં. હવે જોઈએ બીજું, 882. તો 882માં સરવાળો કેટલો છે? 8 2 16 ને 17 ને 18. 18 છે એ 3ના ગુણાંકમાં છે? તો કે હા. અને 882 છે એ બેકી સંખ્યા છે? તો કે હા. તો એને ભાંગી શકાશે. તો આ 882 છે એને 3 વડે નિશેષ ભાંગી શકાશે. પછી 999 એ એકી સંખ્યા છે, કેમ કે આ છેલ્લો અંક એનો એકી સંખ્યા, બેકી સંખ્યા નથી, એકી સંખ્યા છે. તો આ એકી સંખ્યા છે અને એને હિસાબે આપણે એને 6 વડે ભાંગી શકશું નહીં, ભાંગી શકશું મૂળ નિશેષ નહીં ભાંગી શકીએ. બરોબર છે? 44 44 44 આવી સંખ્યા છે. તો આનો સરવાળો 3ના ગુણાંકમાં છે. જોઈએ, 4 2 8, 8 2 16, 8 2 8 23 24. તો 24 છે એ 3ના ગુણાંકમાં છે મિત્રો? તો કે હા. હવે બેકી સંખ્યા છે? તો કે હા. તો આ સંખ્યાને પણ આપણે 6 વડે નિશેષ ભાંગી શકશું. બરોબર છે મિત્રો? તો આ નિયમ યાદ રાખી લેવાનો છે તમારે એકવાર. જો ન સમજાય તો ફરી વખત જોઈ લો વિડીયોને, એવું લાગે તો રિવર્સ કરીને ફરી વખત જોઈ લેજો. ચાલો જોઈએ નિયમ નંબર 7. જે સંખ્યાના છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય તો તે આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય. તો આવામાં આપણે શું કરશું? મોટી મોટી સંખ્યા આપેલી હોય અને કીધું હોય કે નીચેનામાંથી કઈ સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાશે, તો આપણે જોવાનો છે આ નિયમ પ્રમાણે છેલ્લા 3 અંકો. 3 અંકો આપણે જોઈએ, પહેલી સંખ્યામાં 12 34 56 7 8 9. તો આપણે જોઈશું અહીંયા છેલ્લા 3 અંકોને, 7 8 અને 9. જો 7 8 અને 9 ને 8 વડે નિશેષ ભાંગી શકાય છે, તો કે હા. તો આખી જ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાંગી શકશું. બરોબર છે મિત્રો? તો આપણે ખાલી છેલ્લા 3 અંકોને 8 વડે નિશેષ ભાંગી શકાય છે કે નહીં એ જ જોવાનું છે. બરોબર છે મિત્રો? સમજાઈ ગયું? ચાલો તો જોઈએ પછીનો નિયમ, નિયમ નંબર 8. 8 નંબરનો નિયમ શું કહે છે? જે સંખ્યાના અંકોનો સરવાળો 9ના ગુણાંકમાં હોય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાંગી શકાય છે. તો જોવાનું શું છે મિત્રો? આપણે એ જ જોઈશું કે 9ના ગુણાંકમાં સંખ્યા છે કે નહીં. તો 8 8 અને 2 એટલે કે 882. તો 882નો આપણે સરવાળો કરશું, 8 2 16 17 ને 18. તો કે 18 છે 9ના ગુણાંકમાં છે? તો કે હા, 9 2 18 થાય. 9ના ગુણાંકમાં છે મીન્સ કે આ 882ને આપણે 9 વડે નિશેષ ભાંગી જ શકશું. હવે જોઈએ આપણે 54 333. તો 54 333નો સરવાળો કરીશું, 5 ને 4 9 9 9 ને 3 12 12 ને 3 15 15 ને 3 18. 18 છે એને આ 9ના ગુણાંકમાં છે? તો કે હા. તો આપણે એને પણ ભાંગી શકશું. બરોબર છે મિત્રો? આ પણ સંખ્યા એવી છે કે જેને આપણે 9 વડે નિશેષ ભાંગી શકશું. હવે 99 43 2, તો એનો આપણે સરવાળો કરીશું, 9 2 18 19 20 21 22 23 24 ને 25 અને 26 ને 27. 27 છે 9ના ગુણાંકમાં છે? તો કે હા.
તો આ સંખ્યાને પણ આપણે 9 વડે નિશેષ ભાંગી શકશું. ચાલો જોઈએ નિયમ નંબર 9. જે સંખ્યાનો છેલ્લો એટલે કે એકમનો અંક શૂન્ય હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાંગી શકાય છે. મિત્રો આપ બધાને ખબર જ છે, બરોબર છે મિત્રો? આપણે અહીંયા નિયમ બધા જોઈએ છીએ, નિશેષ ભાંગી શકવાના નિયમો. બધાને ભાંગી તો શકાય તે પણ ઘણી વખત પોઈન્ટમાં જવાબ આવતો હોય, શેષ વધતી હોય, પણ આવું છે નિશેષ કઈ સંખ્યા વડે ભાંગી શકાય એવા બધા નિયમો છે એક્ઝામમાં જે પૂછાય છે. ચાલો જોઈએ પછીનો નિયમ, નિયમ નંબર 10. જે સંખ્યાનો એકી સ્થાનનો સરવાળો અને બેકી સ્થાનના સરવાળો સરખો હોય અથવા તો તેનો તફાવત છે 11ના ગુણાંકમાં હોય તો તેવી સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય. જો 11નો નિયમ છે, 11 વડે કઈ સંખ્યાને નિશેષ ભાંગી શકાય? તો કે સંખ્યાનો એકી સ્થાનનો સરવાળો કરવાનો છે અને બેકી સ્થાનનો સરવાળો કરવાનો છે, એ બંનેનો તફાવત છે એ સરખો છે અથવા તો 11ના ગુણાંકમાં છે અથવા તો 11 છે, સરખો 11 અથવા તો 11ના ગુણાંકમાં, તો તે સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાંગી શકશું. જોઈએ 55 છે એનો એકી સ્થાનનો સરવાળો અને બેકી સ્થાનનો સરવાળો સરખો જ થાય, 10-10, બરોબર છે? તો સરવાળો સરખો હોય તો 11 વડે તેને નિશેષ ભાંગી શકાશે. જોઈએ 91-96, એમાં એકી સ્થાનનો સરવાળો 9-18 થશે, બેકી સ્થાનનો સરવાળો થશે 1 અને 6, કેટલા થશે 7. એકી સ્થાનનો સરવાળો 9 અને 9 એટલે કે 18 અને 7, તો 18 માંથી 7 બાદ કરીએ તો તફાવત વધશે 11. તફાવત કેટલો હોવો જોઈએ? તો કે 11 અથવા તો 11ના ગુણાંકમાં. તો આ સંખ્યાને પણ આપણે 11 વડે નિશેષ ભાંગી શકશું. મિત્રો જોઈએ 94-96, આનો સરવાળો કરીશું આપણે, તો કે 9, 9-2-18, 9-23-27, 9-4-36, આ એકી સ્થાનનો સરવાળો થશે 36, બરોબર છે મિત્રો? હવે બેકીનો સરવાળો કરીએ, 6-4-10, 10-4-14, બેકી સ્થાનનો સરવાળો થશે 14, તો 36 માંથી 14 કાઢીએ તો તફાવત આવશે 22 છે, 11ના ગુણાંકમાં છે, મીન્સ કે આ સંખ્યાને પણ આપણે 11 વડે નિશેષ ભાંગી શકશું, બરોબર છે મિત્રો? તો આ નિયમો ખાસ યાદ રાખી લેજો. ચાલો જોઈએ પછીનો નિયમ, નિયમ નંબર 11. તો 11 નંબરનો નિયમ શું કહે છે? એન બેકી સંખ્યાઓ હોય તો એ માઇનસ 1 એનો એન ઘાત ને એ વડે જો ભાંગવામાં આવે તો શેષ હંમેશા 1 વધે છે. ઉદાહરણ તરીકે આવું, 4-1 એનો વર્ગ આપેલો છે, એટલે વર્ગ છે મીન્સ કે એ બેકી સંખ્યા છે. આ બેકી સંખ્યા છે એટલા માટે આ નિયમ આપણે લાગુ પાડશું. જો એકી સંખ્યા હોય તો એની માટેનો એક બીજો નિયમ છે એ આપણે જોઈશું હમણાં આની પછી. જો એન બેકી સંખ્યા છે તો કે હા, એનો સ્ક્વેર એને ભાંગ્યા 4 આવું કરવાનું કીધું હોય ત્યારે શેષ હંમેશા 1 વધે છે. 1 વધે છે કે નહીં જોવા માટે તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ દેખાડેલું છે કે હકીકતમાં 1 વધે છે, બરોબર છે મિત્રો? પણ આપણે નિયમ યાદ રાખેલો હશે તો સીધો એક ટીક જ કરવાનું છે. ઓપ્શનમાં આપેલું હોય એમાંથી શેષ 1 વધે છે એ જ ઓપ્શન આપણે ટીક કરવાનું રહેશે, બરોબર છે મિત્રો? તો એક્ઝામમાં કઈ રીતના પૂછાય છે કે 3-4, સોરી મિત્રો, એક્ઝામમાં શું આપેલું છે? 3 નો વર્ગ ભાંગ્યા 4, 3 નો વર્ગ ભાંગ્યા 4 એવું આપેલું હોય તો 3 નો વર્ગ એ ક્યારે આવે છે કે એન 4 ભાંગ્યા 4 એટલે કે 4 છે એની ઉપર આપેલો છે 4-1 એટલે કે 3 થાય, એનો વર્ગ એના છેદમાં 4 આવું આપેલું હોય તો પણ, અથવા તો 3 નો વર્ગ છેદમાં 4 એટલે કે 3 નો વર્ગ -4 એવું આપેલું હોય તો છેદ 1 આવશે. પણ આ નાની સંખ્યા છે મિત્રો, જ્યારે મોટી સંખ્યા, જો નીચે અહીંયા ઉદાહરણ આપેલા છે, આવી સંખ્યા આપેલી હશે ત્યારે આપણે ખાસ કરીને જોવાનું રહેશે. તો કે 88-1 એટલે કે 87/88, 87 એની 98ના છેદમાં 88 એવું આપેલું હોય તો હંમેશા આપણે શેષ 1 જ વધશે એવો ઓપ્શન હોય એને ટીક કરી નાખવાનો રહેશે. ચાલો આ ઉદાહરણ આપણે જોઈએ. શું કહે છે ઉદાહરણ? 4-1 એટલે કે 3 વધશે, 3 નો સ્ક્વેર એટલે કે 9 થાય, બરોબર છે મિત્રો? 9 થશે તો 9/4 કરીએ તો શેષ 1 વધશે, બરોબર ને મિત્રો? તો હવે આ આપણે નિયમ યાદ રાખી લેવાનો છે અને આવા દાખલા હોય ત્યારે શેષ હંમેશા 1 જ વધશે. એન બેકી સંખ્યા હોય તો એ માઇનસ 1 એની એન ઘાત, ઈ પાછી એન ઘાત છે એ હંમેશા બેકી સંખ્યા હોવી જોઈએ ત્યારે આ નિયમ લાગુ પડશે. ચાલો જોઈએ પછીનો નિયમ. તો કે હવે જ્યારે એકી સંખ્યા હોય
ત્યારે n છે એકી સંખ્યા હોય તો a માઈનસ 1 એની n ઘાતને a વડે ભાગવામાં આવે તો શેષ હંમેશા માઈનસ 1 વધે છે. જો એકી સંખ્યા હશે તો શેષ માઈનસ 1 વધશે. અહીંયા ઉદાહરણ તરીકે તમને દેખાડેલું છે 4 માઈનસ 1 એનો એની 3 ઘાત, 3 ઘાત છે મીન્સ કે એકી સંખ્યા છે. તો 3 નો ક્યુબ શું થશે 27 ભાગ્યા 4 કરશું તો માઈનસ 1 શેષ વધશે. બરોબર છે મિત્રો, ઉદાહરણ તમને નીચે આપેલા છે એ ઉદાહરણમાં જોઈ લો તમે, ઘાત છે હંમેશા એકી સંખ્યા છે. જ્યારે એકી સંખ્યા હશે અને આવા દાખલા આપેલા હોય તો શેષ હંમેશા માઈનસ 1 વધશે. ચાલો જોઈએ પછીનો નિયમ. નિયમ નંબર 13, એન કોઈ પણ સંખ્યા હોય, એકી હોય બેકી હોય કોઈ પણ સંખ્યા હોય, પણ જ્યારે એ પ્લસ 1 હશે અને એની એન ઘાત હશે તો શેષ હંમેશા 1 જ વધશે. બરોબર છે મિત્રો, જ્યારે એ પ્લસ 1 આપેલું હોય ત્યારે, એ પ્લસ 1 છે ત્યારે, આની પહેલાના બે જે નિયમ જોયામાં એ માઇનસ 1 હતું. બરોબર છે મિત્રો, તો 4 વત્તા એટલે કે 5, 5 ભાગ્યા 5 નો સ્ક્વેર ભાગ્યા 4 તો કે 25, 25 ભાગ્યા 4 તો શેષ 1 વધશે. બરોબર છે ને મિત્રો, જોઈ લઈએ બીજા ઉદાહરણો. જો નીચે આપેલા છે 25 પ્લસ 1 એટલે કે 26 ની 31 ઘાતના છેદમાં 26 25 એવું આપેલું હોય તો આપણે એમ જ લખી જ નાખવાનું છે ડાયરેક્ટ શેષ 1 વધશે. 99 વત્તા 1 એટલે કે 100 ભાગ્યા 99 અને 100 ની છે કેટલી ઘાત છે કે તો 82 ઘાત હશે. 99 પ્લસ 1 એની 82 ઘાતના છેદમાં 99 આવું આપેલું હોય તો હંમેશા શેષ 1 વધશે. બરોબર છે મિત્રો, આવા દાખલા ગણવા નથી જવાના, યાદ રાખી લેવાના છે નિયમો અને સીધું ઓપ્શનમાં આપેલું હોય એમાંથી આપણે ટીક કરીશું. બરોબર છે મિત્રો, કરવા જશો તો વાર લાગશે અને તમારો સમય બગડશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જોઈન થઈ જશો, કારણ કે તેમાં મટીરિયલ્સ પછી આ જે આપણે વિડીયો ઉતારીએ છીએ એની જે પીડીએફ હશે, અમુક અમુક જે નિયમો હશે એ બધા આપણે ટેલિગ્રામ ચેનલમાં એઝ અ પીડીએફ ફાઇલ ઓર અ પીપીટી તરીકે આપણે પ્રોવાઈડ કરીશું. બરોબર છે મિત્રો, ખાસ કરીને આ વિડીયો ખાસ જોઈ લેજો, બહુ કામનો વિડીયો છે. અને હવે પછી આપણે સિમ્પ્લિફિકેશનના દાખલા, ચેપ્ટર 1, નંબર્સ એ બધું મેથ્સમાં શરૂ કરીશું.